નમસ્કાર મિત્રો, ડિજિટલ ટ્રિક ટેકનિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા પ્લીઝ મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને દબાવવા નમ્ર વિનંતી છે. તો આજનો મારો વિષય છે કે ડિજિલોકરમાં તમારે એકાઉન્ટ કઈ રીતે બનાવવું. મિત્રો, ડિજિલોકર એવું લોકર છે કે જે એક ગવર્મેન્ટ પ્રૂફ એપ્લિકેશન છે, તેની અંદર આપણે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ છે તે આપણે અંદર આપણે અપલોડ કરી શકીએ છીએ, અને ગમે જ્યારે સરકારી દફતરમાં તેની જરૂર પડે ત્યારે તેને તે ડોક્યુમેન્ટને આપણે બતાવી શકીએ છીએ. મિત્રો, તે આપણા એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ, અને તે આપણે કોમ્પ્યુટર કે ડેસ્કટોપમાં પણ તે વેબસાઇટની મદદથી તેમાં અપલોડ કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો જોઈએ, આજનો વિડીયો એ બાબતનો છે કે તેમાં એકાઉન્ટ કઈ રીતે, સૌપ્રથમ તો પહેલાં એકાઉન્ટ બનાવવું પડે, તો એકાઉન્ટ કઈ રીતે બનાવવું તેના વિષય પર મારો આજનો વિડીયો છે. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ. આપણે અહીંયા ગૂગલ સર્ચ બારમાં લખશું ડિજિલોકર. અહીંયા હું ડિજિલોકર લખીશ તો અહીંયા ડિજિલોકર બતાવશે, અને એની વેબસાઇટ આપણે ઓપન કરવા માટે આપણો ફર્સ્ટ ઓપ્શન છે તે સિલેક્ટ કરશું. હવે ફર્સ્ટ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરતાની સાથે આ રીતના અહીંયા એક ઇન્ટરફેસ જોવા મળશે એના ડેસ્કટોપનો. અહીંયા સાઇન ઇન છે અને સાઇન અપ છે. તો સૌપ્રથમ આપણે સાઇન અપ પર જવાનું. ફર્સ્ટ ટાઈમ તમે લોગિન કરો છો તો ત્યારે તમારે સાઇન અપ પર જવાનું. મિત્રો, આ ડિજિલોકર એપ્લિકેશન છે તે તમને પ્લે સ્ટોરમાં પણ મળી જશે, સેમ પ્રોસેસ આ જ રહેશે. તો અહીંયા સાઇન અપ પર ક્લિક કરીશ. અહીંયા મારે મોબાઈલ નંબર નાખવાનો છે. તો અહીંયા મને એક ઓટીપી, એક વન ટાઈમ પાસવર્ડ છે તો તે મને મારા મોબાઈલ ઉપર મળી ગયેલો છે, તો તે અમે એન્ટર કરીશ. અને અહીંયા વેરીફાઈ કરીશું. મિત્રો, મારું એકાઉન્ટ છે તે વેરીફાઈ થઈ ગયું છે. હવે હું અહીંયા એક નવો પાસવર્ડ આપીશ. એક અહીંયા હવે યુઝર નેમ છે તો હું છે યુઝર નેમમાં મારો મોબાઈલ નંબર નાખીશ. અહીંયા હું એક નવો પાસવર્ડ આપીશ. અહીંયા મિત્રો, અહીંયા પાસવર્ડ આપવામાં ધ્યાન રાખવાનું છે, આટલી આટલી વસ્તુ અહીંયા બતાવે છે તો તે અંદર આવવું જોઈએ. તો આ રીતના મિત્રો મારો પાસવર્ડ છે તો તે અહીંયા સબમિટ થઈ ગયો છે. અહીંયા સૌપ્રથમ મને આધાર કાર્ડ છે તે લોગિન કરવા કહેશે, પરંતુ મારા આ નંબર પર કોઈ આધાર કાર્ડ સાથે લિંક નથી, એટલે અહીંયા લગભગ કોઈ લિંક નથી એટલે મને મળશે નહીં, તો પણ હું અહીંયા ટ્રાય કરી શકું. મિત્રો, આ રીતે તમે ફર્સ્ટ ટાઈમ તમે એકાઉન્ટ બનાવી શકો છો. તો પછી એમાં આધાર કાર્ડ કઈ રીતે વેરિફિકેશન કરવું તે આગળના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અહીંયા હું સબમિટ ઉપર આપું છું. અહીંયા ઇનવેલિડ આધાર નંબર, પ્લીઝ એન્ટર એ વેલિડ નંબર. મિત્રો, આધાર કાર્ડ એક બીજા નંબરથી મારું રજીસ્ટર છે તે આની અંદર થયું નહીં, પરંતુ આ રીતને એનું આપણે ડેસ્કટોપ બે ઓપન કરેલું છે, એ વેરીફાઈ ના થયું, પણ અહીંયા ડેશબોર્ડ છે તે મારા નંબરથી અહીંયા અહીંયા ઓપન થયો છે. તો અહીંયા તમારે એક અહીંયા ઈમેલ નાખવાનો છે, અને પછી અહીંયા તમારે આધાર કાર્ડનું એક અહીંયા વેરીફિકેશન કરવાનું છે. મિત્રો, જે તમારા નંબરથી જે આધાર કાર્ડનું લિંક હોય તો તેનું અહીંયા એક વેરિફિકેશન કરવામાં આવશે, તેમાં પણ એક છે ને ઓટીપી આવશે તે અહીંયા તમારે નાખવાનું રહેશે. પરંતુ આમાં હવે એક બીજું છે, ડ્રાઇવિંગ લાઇસન્સ તમે નાખી શકો છો, પછી કોઈ વાહનની આરસી છે તે તમે આમાં નાખી શકો છો, પછી શું છે તમારો પાન કાર્ડ નંબર છે તે તમે નાખી શકો છો, અહીંયા કોઈ ઇસ્યુ થયેલા ડોક્યુમેન્ટ હોય તો તે અહીંયા બતાવશે, તો તે આમાં તમે અંદર અપલોડ કરી શકો છો અને ગમે ત્યારે તમે તે પાછા મેળવી શકો છો. મિત્રો, તે ડોક્યુમેન્ટની તમે એક લિંક બનાવી અને તમારા મિત્રોને સેન્ડ કરી શકો છો. અત્યારે મેં મારો આધાર કાર્ડ નંબર નાખ્યો નથી તો આ લિંક મિત્રો ખુલતી નથી,
મિત્રો, આ રીતે સૌપ્રથમ તમે સાઇન અપ કરી શકો છો અને આ માહિતી છે તમે અંદર એન્ટર કરી અપલોડ કરી શકો છો અને ગમે જ્યારે ગમે જે કોઈ પણ સરકારી સંસ્થામાં તેની જરૂર પડે તો તમે તે બતાવી શકો છો. મિત્રો, મારો વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે.